નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આસામે આવી રહ્યા છે વરસાદની આગાહીના આજ રોજ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે જેમાં પૂર્વ ગુજરાતના કોઈ કોઈ ભાગમાં છાંટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં થઈ શકે છે ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે તેની પાછળનું મુખ્ય કારણ છે કે જે દક્ષિણ ગુજરાત તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ હતી હવે તે મધ્યપ્રદેશ તરફ ચાલી ગઈ છે અને ગુજરાત ઉપરથી ધીમે ધીમે વરસાદનું સંકટ દૂર થઈ રહ્યું છે બીજી તરફ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના ભાગરૂપે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છથી મોટા દુઃખના સમાચાર સામે આવ્યા છે સમગ્ર દેશમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ખૂબ જ ચર્ચાઓ છે ગુજરાતમાં એકવાર સભા યોજ્યા બાદ ગુજરાતમાં તેમની સભાઓ વધતી જાય છે કચ્છમાં બાબાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કમોસમી વરસાદ વરસતા પંડાલમાં પાણી ભરાઈ ગયું હતું પંડાલને ઘણું નુકસાન પણ થયું છે એટલે કે જે બાબાનો દિવ્ય દરબાર હતો તે વરસાદી પાણીના કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની અપીલ દેશમાં જ લગ્ન કરો પીએમ નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતના એકસો ને સાતમા એપિસોડમાં દેશની જનતાને સંબોધિત કરી હતી પીએમએ છવ્વીસ અગિયાર મુંબઈ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી જોકે દેશની જનતાને એક અપીલ પણ કરી હતી કે વિદેશમાં જઈને લગ્ન કરવાના રિવાજો વધતા જાય છે તેની વિરુદ્ધ જોઈએ તો લોકોએ દેશમાં જ લગ્ન કરવા જોઈએ જેથી દેશનો પૈસો દેશમાં જ રહેશે જે દેશ માટે સારી બાબત છે આજે વિદેશમાં લગ્ન કરવાનો ટ્રેન્ડ પણ ખૂબ જ ફેમસ થયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાઇવાનમાં આવ્યો છે વિનાશક ભૂકંપ તાઈવાનમાં ધરા ધ્રુજી ઉઠી છે તાઈવાનના પૂર્વ કિનારે વિનાશક ભૂકંપ આવ્યો હતો પ્રાપ્ત થતી માહિતી મુજબ તાઈવાનની રાજધાની તાઇ પેઇનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને ઇમારતો હચમચી ઉઠી હતી રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા પાંચ પોઈન્ટ ચારની નોંધવામાં આવી છે ભૂકંપનું કેન્દ્ર હુઆલીન કાઉન્ટીની નજીક પણ નોંધાયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાઇક પાછળ બેઠેલી યુવતીને બસે કચડી નાખી હતી અમદાવાદ શહેરમાં બનાવો સતત વધી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરના ચાર રસ્તા પર પર બાઇક જતા યુવક અને યુવતીને ખાનગી ટ્રાવેલ્સની બસે અડફેટે લીધા હતા જેમાં બસના ટાયર યુવતી પર ફરી વળ્યા હતા અને યુવતીનું ઘટના સ્થળે અરેરાતી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે યુવતીના મંગે તને ઈજાઓ પહોંચી હતી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે